એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડ્યું. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ આવી છે. જી હા, રાજસ્થાનમાં 2 ફેક્ટરી, ગુજરાતમાં 1 ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર પાસે પકડાઈ 1 ફેક્ટરી, 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અને આ કાર્યવાહી દરમિયાન કુલ 10 પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. આ તમામ કામગીરીમાં કેફી દ્રવ્યો વિરુદ્ધની કામગીરી કરવા માટે પણ ચૂંટણી પંચનું ખાસ ભાર એમના તરફથી મૂકવામાં આવે છે. 16/3 થી આજ દિન સુધી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે નાર્કોટિક્સના 80 કેસીસ દાખલ કરવામાં આવે છે અને આ 80 કેસોમાં આશરે 161 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3 કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેફી દ્રવ્ય વિરુદ્ધની આ લડાઈમાં એટીએસ પણ સહભાગી રહ્યા છે અને આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાથ અને સહયોગથી આપણને ખૂબ મોટી સફળતા આ લડાઈમાં આપણને મળી છે. આપણે જાણીએ છીએ કે કેફી દ્રવ્ય વિરુદ્ધની જે લડાઈ છે અને એમાં જે કેસો કરવાની થતી હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી અને ખાસ કરીને જે ગુપ્ત માહિતી મેળવીએ અને ગુપ્ત માહિતી ઉપર ડેવલપ કરીએ એ જ સૌથી ચેલેન્જિંગ બાબત હોય છે. આજે આપણે જે કેસની વાત કરીએ છીએ એ કેસની માહિતી તો આપણને આશરે 1.5-2 મહિના પહેલાં મળી હતી અને એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા DYSP શ્રી SL ચૌધરીને મળી હતી અને આ માહિતીને ડેવલપ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી ATSના ઉચ્ચ અધિકારીઓને સાથે પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને ઇન્ફોર્મેશનને ડેવલપ કરવામાં આવી. 1.5-2 મહિના પહેલાં જે આપણને માહિતી મળી હતી એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા મનહર કરસનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે કુલચા એ 2 વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રૉ મટીરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રૉ મટીરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં એ લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે. આ માહિતી મળતા ATSના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા 1.5-2 મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ 4 જગ્યાઓ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ 4 જગ્યાઓ રેડ કરવામાં આવી હતી. જે પ્રથમ રેડ થઈ હતી, આમ તો 4-4 રેડ સાયમલ્ટેનિયસલી કરવામાં આવી હતી, એટલે જે પહેલી રેડની વાત કરીએ છીએ એ રેડ ભીરમલ ડિસ્ટ્રિક્ટ છે, સિરોહી રાજસ્થાનમાં, અને ત્યાંથી કુલ 5 આરોપીઓને પકડવામાં આવ્યું. આ કિસ્સામાં, આ કેસમાં કુલ 5 આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીમલ સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે 15 કેજી MD અને 100 લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ ATSની કસ્ટડીમાં છે એ છે, પહેલાં આપણે વાત કરી મનહરની, એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદમાં છે અને કન્હૈયાલાલ છે એ પણ અમદાવાદમાં છે. એટલે એ 5 લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર રચતા હતા અને જે
રો મટીરિયલ સપ્લાય થતી હતી એના ઉપરથી એમડી એ લોકો બનાવતા હતા. ખૂબ આ કેફી દ્રવ્યો બાજુ આપ કદાચ માહિતગાર હશો, એટલે એ કેફી દ્રવ્ય એમડી છે, એટલે એ એમડીને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું બોથ ક્રિસ્ટલ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં. બીજી જે રેડ થઈ છે એ રેડ થઈ છે ગુજરાતના ગાંધીનગરના પીપળજમાં. ત્યાંથી આપણને આશરે 500 ગ્રામ એમડી અને 70 લિટર લિક્વિડ એમડી આપણને ત્યાંથી જપ્ત કરવામાં મળ્યું છે. પીપળજના જે કિસ્સો છે એમાં પણ કુલ 5 આરોપીઓને અટક કરવામાં આવ્યું છે અને એ 5 આરોપીઓ પણ અત્યારે એટીએસની કસ્ટડીમાં છે, એટીએસ સાથે જ છે. સૌથી પહેલાં છે કુલદીપ જો જોધપુરના છે, પછી રિતેશ દવે જે ગુજરાત બનાસકાંઠાના છે, પછી હરીશ સોલંકી એ વલસાડના છે, દીપક સોલંકી પાલી રાજસ્થાનના છે, અને અગ્રવાલ જેનો આખું નામ અત્યારે ખ્યાલ નથી આપણે એ જોધપુર રાજસ્થાનના છે. ત્રીજો જે જગ્યા આપણે રેડ કરી છે એ છે ઓસિયા જોધપુર રાજસ્થાનમાં. ત્યાંથી આપણને કોઈ એમડી કે લિક્વિડ કે એવી રીતે પદાર્થ મળી આવ્યું નથી, પણ આખું ત્યાં ફેક્ટરી બનાવવામાં આવ્યું છે એટલે ત્યાંથી જે ઇક્વિપમેન્ટ છે એ આપણે જપ્ત કર્યું છે. અને એમાં રામ પ્રતાપ છે ઓસિયાના રહેવાસી છે જોધપુરના, એમને ત્યાંથી અટક કરવામાં આવી છે. જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલીના. અમરેલીમાં એક તિરુપતિ કેમટેક કરીને એક ફેક્ટરી છે, એ ફેક્ટરી ઉપરથી 6.5 કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને 4 લિટર લિક્વિડ ફોર્મમાં આપણને મળી છે. અને ત્યાંથી નિતિન કાબરિયા અમરેલી અને કિરીટ મંડાલિયા સાવરકુંડલા એ બેને અટક કરવામાં આવી છે. એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો 230 કરોડની મુદ્દામાલ એ જપ્ત કરવામાં આવ્યું છે. અને એમાં જે રો મટીરિયલ સપ્લાય થઈ છે, જે આપણને માહિતી અત્યારથી પ્રાપ્ત થઈ છે, એ રો મટીરિયલ વાપીના જીઆઈડીસી છે ત્યાંથી એ રો મટીરિયલ સોર્સ થતું હતું. એ રો મટીરિયલ આપણે કેએસએમ કહીએ છીએ, કી સ્ટેજ મટીરિયલ, અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે. અને એ રો મટીરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝને જે મોકલવામાં આવતી હતી એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું. એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ કર્યું છે અને એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીનો ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે. કેમ કે આ એક વ્યાપક ષડયંત્ર હતું 2 રાજ્યોને લગતી છે, રાજસ્થાન અને ગુજરાત બંનેના. એટલે એનસીબીને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું અને હવે આ ગુનાની આખી તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ. કેમ કે એમાં કદાચ આગળ પણ કોઈ લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે. એટલે આપણી આ તપાસ એનસીબીને સોંપીએ છીએ. એનસીબીના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે. અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે, પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે, જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ બચે એવા એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે. અને આ તબક્કે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ અધિકારીઓને કર્મચારીઓને તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ